અને હવે કરીએ પાણીના કુલરનું રિયાલિટી ચેક. વડોદરા જિલ્લા પંચાયતમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. જિલ્લા પંચાયતમાં રાખેલા પાણીના કુલરને લઈને રિયાલિટી ચેક કર્યું. નવ માળની કચેરીમાં અલ્ટરનેટિવ માળ પર કુલર રાખવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પાણીના કુલર બંધ હાલતમાં જોવા મળ્યા. ત્રીજા અને ચોથા માળે પાણીના કુલર ચાલુ હાલતમાં છે. પાણીના કુલરની અંદર અને બહાર ગંદકી જોવા મળી રહી છે. કુલર પાસે જ લોકોએ પાણીની પિચકારીઓ મારી છે અને કુલરની બોડી કોહવાયેલી હાલતમાં છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે નિવેદન આપ્યું કે પાણીના કુલરની સફાઈ કરાવડાવીએ છીએ. દેખરેખ માટે અધિકારી અને પ્લમ્બર પણ ફાળવવામાં આવ્યા છે. આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીમાં અરજદારો સરકારી કચેરીઓમાં જ્યારે કામ માટે જતા હોય છે ત્યારે સરકારી કચેરીઓમાં તેમને પીવા માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો કે અમે જિલ્લા પંચાયતની જે મુખ્ય કચેરી છે ત્યાં આવ્યા છે કે જે નવ માળની ઇમારત છે જ્યાં વિવિધ માળો પર જે કુલર રાખવામાં આવે છે પાણી પીવા માટે સાથે જ આરો સિસ્ટમ પણ અહીંયા લગાવવામાં આવી છે. ત્યારે પહેલાં તો જોઈશું આ જે કુલર છે તે વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ. આ એક નળ આપેલું છે કુલરની સાથે જોઈન કર્યું. આપ જોઈ શકો છો કે આની અંદર પાણી છે એટલે કે આ કુલર જે છે તેમાં પાણી તો ચોક્કસથી છે. બીજો વિષય આવે છે કે સ્વચ્છતા કેટલી છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા પાન પડીકીની જે ખાઈને પિચકારીઓ મારવામાં આવી છે તેના કારણે પાન પડીકીઓ અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે કુલરની જે હાલત છે તે પણ બદતર થઈ છે. તેને બદલવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આખું જે કુલર છે તે સાઈડમાંથી કાટ ખાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે તેની જે સ્થિતિ છે તે બગડી છે. હવે કુલરની અંદરનું જે પાણી છે તે કેટલું સ્વચ્છ છે કે કેટલું ગંદુ છે તે પણ અમે તમને બતાવીશું. અત્યારે જોઈ શકો છો કે આ જે કુલર છે તેની અંદર કેટલી સ્વચ્છતા છે તે અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. હાલમાં જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ જે પાણી અંદર તમને દેખાઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી જે છે તે ચોખ્ખું છે, પરંતુ જે કુલરની નીચેનો ભાગ છે તેમાં થોડીક ગંદકી જોવા મળી રહી છે. કુલરના નીચેના ભાગમાં કાટ લાગેલી જોવા મળી રહ્યું છે. સાથે જ કુલરની અહીંયા આપ જોઈ શકો છો કે જે મકડીઓ છે તે મકડીઓ પણ અહીંયા જોવા મળી રહી છે. કુલરની ઉપરના ભાગમાં કચરો જોવા મળી રહ્યો છે, ગંદકી જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું મેન્ટેનન્સ થવું જોઈએ તે મેન્ટેનન્સ અહીંયા નથી કરવામાં આવી રહ્યું. વાત કરીએ નવ માળમાં તો નવ માળમાં જે અમે ચાર માળની રેડી તપાસી જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જે કુલર લાગેલા છે તે બંધ હાલતમાં છે, કાટ ખાઈ ગયા છે, બગડી ગયા છે. જ્યારે બીજા ત્રીજા અને ચોથા માળના જે કુલરો છે તે ચાલી રહ્યા છે, વર્કિંગ કન્ડિશનમાં છે, પરંતુ ત્યાંની ત્યાં જે સ્વચ્છતા જળવાવી જોઈએ તે સ્વચ્છતા નથી જળવાઈ રહી. કુલર જે છે તેના પર કાટ લાગી ગયા છે, પાણીમાં થોડુંક ગંદકી છે, કુલરના અંદરના ભાગમાં કાટ લાગેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અરજદારો અહીંયા આવતા હોય છે તેમને આ કુલરમાંથી પાણી પીવાની ફરજ પડતી હોય છે. અહીંયા ઓફિસમાં જે કામ કરનાર કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ પણ આ જ કુલરમાંથી પાણી પીતા હશે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે માર્ગ અને મકાન વિભાગના જે ડિપાર્ટમેન્ટ છે તેના અંડરમાં આ કુલરના મેન્ટેનન્સની જવાબદારી આવતી હોય છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ સમયાંતરે પ્લમ્બર રાખીને એક અધિકારીની નિમણૂક એના માટે કરવામાં આવી છે કે જેઓ સમયાંતરે કુલરનું મેન્ટેનન્સ કરે છે. જે અંડરગ્રાઉન્ડ ટાંકી છે, ઉપરની જે ટાંકી છે તે બંનેને સમયાંતરે સાફસફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રિયાલિટી તપાસમાં ચાર માળમાં જે અમે ચેકિંગ કર્યું તેમાંથી બે માળમાં કુલર બંધ હાલતમાં છે, બે માળમાં કુલર ચાલુ છે, પરંતુ તેની આજુબાજુ ગંદકી જોવા મળી રહી છે. સાથે જ પાણીની અંદર પણ ગંદકી જોવા મળી રહી છે. ત્યાં ચોક્કસથી જેવું મેન્ટેનન્સ થવું જોઈએ તે પ્રકારનું નથી થયું અને જે અધિકારીઓના દાવા છે તે ક્યાંક ને ક્યાંક થોડાક ખોટા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે વધુ કાળજી રાખવાની જરૂર છે અને વધુ પ્રોપર મેન્ટેનન્સ થાય અને લોકોને હજુ પણ ચોખ્ખું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી બની છે. સહયોગી હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. એમ જોવા જઈએ તો અમારે નવું માળ છે અને નવું માળની અંદર દરેક ઓલ્ટરનેટ માળ ઉપર કુલર આપણે રાખેલા છે અને દરેક માળ ઉપર આરો સિસ્ટમ લગાવેલી છે અને બધામાં કુલર ચાલુ વ્યવસ્થામાં છે. અને વીઆઈપી વિંગ છે, વીઆઈપી વિંગમાં પણ અલગથી એક અલગ કુલર અલાયદું આપેલું છે. એટલે બધાને પૂરતા પ્રમાણમાં ઠંડુ પાણી અને ચોખ્ખું પાણી મળી રહે એની પૂરતી વ્યવસ્થા કરેલી છે. તો રિનોવેશનનું કામ ચાલે છે, બાથરૂમ રિનોવેશન ને બધું. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લસ બધી જ ઓફિસો સેકન્ડ ફ્લોરથી લઈને નવ માળ સુધી ચાલે છે. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એટલા માટે નથી રાખ્યું અને ફર્સ્ટ ફ્લોર ઉપર અમારી કોઈ જિલ્લા પંચાયતની કચેરી છે નહીં. એટલે સેકન્ડ ફ્લોર ઓનવર્ડ્સ નવ માળ સુધી અમે લોકોએ એની વ્યવસ્થા બધી રાખેલી છે. ઓકે.